ચાલતી કથા શ્રવાણીને બિરાજતા ઇષ્ટદેવ પરમાત્મા અને દાદાગુરુના ચરણોમાં જેમ ભગવાન શંકરની જટામાં ગંગાજી બંધાયા હતા એમ અત્યારે એમના ચરણોમાં બાંધી રાખીએ. અત્યારે આપણી વચ્ચે સમગ્ર ભારત વર્ષના સંત સમાજના અધ્યક્ષપદને શોભાવતા સતકેવલ પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય આચાર્ય પ્રવર શ્રી અવિચલદાસજી મહારાજ આપણા આ મંચને શોભાવી રહ્યા છે. છ છ દાયકાઓ વિતાવી ચૂક્યા છે છતાં એમનું વિચરણ એવું અજોડ વિચરણ છે કે એમની જો વાતો કરવા બેસીએ તો જાણે દીપક લઈ અને સૂર્યનો પરિચય આપતા હોઈએ એવું શિક્ષણ, સમાજ અને ધર્મના ક્ષેત્રે એમનું મોટું યોગદાન છે, આપણી વચ્ચે ઉપસ્થિત થયા જ છે. એમની એવી એક નિખાલસતા છે, મહારાજશ્રી પધાર્યા ક્યાં જવાનું છે, અમે કહ્યું મહારાજશ્રી ઉતારે જઈએ થોડા ફ્રેશ થઈએ, મને કે ઓલવેઝ ફ્રેશ, સંત હંમેશા ફ્રેશ હોય. એક નિખાલસતા છલકતી હતી, ખૂબ સરળ હૃદયે અહીંયા પધાર્યા છે. તો અત્યારે એમનું જે અહીંયા આગમન થયું છે એ આગમન પૂજ્યપાદ ગુરુદેવની સાથેનો જે એમનો અતૂટ સ્નેહ છે એ સ્નેહ બંધનના કારણે એઓ અહીંયા પધાર્યા છે. તો હું ગુરુદેવના જ શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ. સરસ મજાની એક પુષ્પની ચાદર અને મહારાજના મસ્તકે પુષ્પની ટોપી ધારણ કરાવી છે. તો પૂજ્યપાદ ગુરુદેવ સ્વયં પધાર્યા છે. અમે વિનંતી કરી હતી કે આપ બિરાજો, પણ ગુરુજીએ એવું કહ્યું કે આપણા આંગણે પધાર્યા છે, આપણા અંતરના આપણા આંગણે પધાર્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની. અહીંયા સંપ્રદાયના જે જે મૂર્ધન્ય સંતો પધાર્યા છે એનું આવું પવિત્ર શ્રદ્ધા ભક્તિ સાથે અર્ઘ્ય, ભક્તિ અર્ઘ્ય સાથે પૂજન થયું છે. મહારાષ્ટ્રના બંને કરકમળોમાં અહીંયા કંકણ અર્પણ થઈ રહ્યા છે. આપણે બધા તાળીઓના નારથી આ દ્રશ્યને વધાવીશું. વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી અને જ્યારે ગુરુદેવ પૂજનમાં આવી રહ્યા હતા ત્યારે મહારાજશ્રી કહેતા હતા કે વ્યાસપીઠ પરથી ના ઉતરાય, પરંતુ સ્વયં ભગવાન સ્વામિનારાયણનો એવો સ્વભાવ હતો, કે જ્યારે સંતો આવતા ત્યારે સિંહાસન છોડી અને છેક ગામના ગોંદરા સુધી મહારાજશ્રી ભગવાન સ્વામિનારાયણ સંતોને વધાવવા માટે આગળ જતા, અને આપ જ્યારે પધારો ત્યારે જેમ હમણાં જ વાત થઈ એમ કરુણાસાગર મહારાજ પધારતા હોય એવી ઝાંખી અહીંયા થતી હોય, એટલા માટે જ વ્યાસપીઠ પરથી ઉતરી પૂજ્યપાદ ગુરુદેવે આપના પૂજનનો અવસર એને માણ્યો છે. આવો સમગ્ર સભા વતી એમના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીશું કે આપણને આશીષ દાનથી ભીંજવશે. મહારાજશ્રી શોભે છે સરસ. વિશ્વેશ્વરાગણા પ્રણતગૃહીવા યાગત કૌજનતારણાય નૃભ્યો નૃપેણ દાતિબોધમ નમામિ દેવં કરુણાણવતં સદા પ્રફુલ્લાનન પંકજોયો મહિતટે ગુર્જરસંગદેશે બિરાજનિર્દંદ ગુણગુણજ્ઞાં નમામિ દેવં કરુણાણવતં અસારે સંસારે ગદપરિગત દુઃખબહુલે વિશુદ્ધં જ્ઞાનં નવભ્રમિત ખલુ સહધ્વનિરેવ
कुबेराणाम सकल जन मोहांद मिदुरा नमस्ते शांगद्वे प्रणत शिरसो मुक्ति जनक बहु आनंद थयो आजना आ उत्सव में आवीने वड़ताल टेम्पल बोर्ड ना चेयरमैन श्री अने आ संस्थाना स्थापक संरक्षक पोषक अने खूब सहृदयी एवा घनश्याम प्रकाश स्वामी जी आदरणीय सौ संतो ने वाला भक्तजनों स्वामी जी कहूं तेम बात साची छे वर्षोनी परंपरानो नातो वड़ताल साथेनो छे अने हूँ अनेक जगह कहतो आव्यो छूं कि परंपरा में ज अमे सन्मान जोईए छे परंपरानु सन्मान करीए छे ने परंपरानु वहन करीए छे જ્યાં કંઈક પરંપરાનો દ્રોહ થતો હોય તો થોડું મન દુઃખ થાય અને જ્યાં પરંપરાનું વહન થતું હોય આદર થતો હોય તો સ્વાભાવિક સ્નેહ અને પ્રેમ ઊભો થાય અમારા બધા સંતો પરંપરાના વાહક છે અને એટલે બધા આદરણીય છે અમારે ત્યાં શબ્દ આવે છે તમે પણ સાંભળ્યો હશે ધર્મનું બાનું લઈને લોકો ફરતા હોય ધર્મના પ્રચારનું કાર્ય કરતા હોય પારાયણ સત્સંગ પણ કરતા હોય પણ સંતો માટે બે વાત કહી છે ગુરુમુખી અને મનમુખી મનમુખી બનવું બહુ સહેલું છે ગુરુમુખી બનવું બહુ અઘરું છે હમણાં જ એક વાક્ય મેં વાંચ્યું હતું કે ગુરુને પગે લાગવું સહેલું છે ગુરુને પગલે ચાલવું બહુ અઘરું છે પગે લાગવું તો બહુ સહેલું છે પણ ગુરુને પગલે ચાલવું ગુરુનો જીવન એ શિષ્ય માટે એક સંદેશ હોય છે વચનો કરતા પણ એમનું જીવન એ મોટો સંદેશ અને જીવન પ્રમાણે ચાલવું એ કોઈ વિરલ સંત કરતા હોય છે કહેવાય છે કે મર્યાદાઓ બંધારણ નિયમ એ સજ્જનને નડે દુર્જન માટે કોઈ નિયમ નથી હોતા કે મર્યાદા પણ નથી હોતી રામાયણ જોઈએ તો આપણને યુદ્ધમાં જોવા મળે કે જ્યારે રાવણ નિશસ્ત્ર થઈ ગયો નિહત્થો થઈ ગયો તો શ્રી રામચંદ્ર કહે છે તું જા કાલે આવજે કે અમે ધર્મમાં માનનારા છીએ એટલે મર્યાદાનું પાલન કરીએ છીએ એ જ યુદ્ધમાં રાવણનો વ્યવહાર મર્યાદા વિહોણો કારણ કે રાક્ષસ હતો દુર્જન હતો એટલે મર્યાદાનું વહન સજ્જનો કરી શકે અને કોઈ કે ત્યાં પણ કહ્યું છે કે મર્યાદાનું વહન કરવામાં કસોટી પણ થાય અને આપણે ત્યાં કહેવાય છે કે કસોટી ત્રણ જણ સહે સજ્જન સોનું અને હીરો કસોટી ભાગે ત્રણ જણ ભાગી જાય દુર્જન કાચ ને કથિર દુર્જન કસોટી સહન ના કરી શકે જે કાચ મિરર તમે રોજ પ્રેમથી હાથમાં લઈને મોડું જોવો છો એ કદાચ તમારા હાથમાંથી પડી જાય તો એમ ના વિચાર કરે કે રોજ મને હાથમાં લે છે તો એક દિવસ હું આટલું સહન કરી લઉં એ કાચ ના સહન કરી શકે
અને કથિરને પણ ગમે એટલું સાફ કરો, પણ પ્રસંગે જ્યારે શોધવા જાઓ ત્યારે કાળું પડેલું દેખાય. તો આ પરંપરા બહુ મહત્વની છે. મને બહુ આનંદ થયો, આમ તો મેં પત્રિકા વાંચી છે આ કાર્યક્રમ નહીં, અને સ્વામીજી કહ્યું તેમ કે ગુરુજીની સ્મૃતિમાં આ ઉત્સવ ઉજવીએ છીએ, અને ગુરુજીના જ દિવ્ય જીવનમાંથી પ્રેરણા મળે એવા પ્રસંગોનું રસપાન. અને હું તો માનું છું કોઈ ભાગ્યશાળી માનવ હોય જ પોતાના ગુરુને વારંવાર યાદ કરી શકે. જેમાં ગુરુભાવ હોય, ગુરુજી ચોક્કસ શિષ્યની કસોટી કરે, પણ અમારા ગુરુજી કહે છે સહી કસોટી સુખ પામ્યા અપારું. જે કોઈ ગુરુની કસોટી સહન કરી શકે તે જ અપાર સુખ પામી શકે. અને ગુરુજી કસોટી કેમ કરે છે એની વાત પણ અમારા ગુરુજી એક સરસ નાણંદાજી મહારાજ એક સરસ રૂપક આપીને સમજાવ્યું છે કે ભી ગુરુજી મૂર્તિ ઘડે છે પથ્થરમાંથી, અને પથ્થરમાંથી જે મૂર્તિ ઘડે શિલ્પી એમાં એક જ કામ કરે છે. ધ્યાન રાખજો, પથ્થરમાં બધું જ છે, પણ એ પથ્થરમાં મૂર્તિના સ્વરૂપ કરતો વધારાનું જે છે એ ખોદી ખોદીને ટાંકી ટાંકીને કાઢી નાખવું, એ મૂર્તિ બનાવવાનું કાર્ય છે. આપણે સુંદર ભગવાનનું સ્વરૂપ જોઈએ પથ્થરમાં, એ સુંદર નાસિકા, સુંદર નયનકમળ, સુંદર મુખ, એ બધું પથ્થરમાં હોય જ છે, પણ શિલ્પી ઉપરનો વધારાનો ભાગ તોડીને કાઢી નાખે, જેમાં સ્વરૂપ દબાયેલું છે, છુપાયેલું છે, એ વધારાનો ભાગ કાઢી નાખે. પણ વધારાનો ભાગ કાઢતા કાઢતા ગુરુજી જે કાઢવા માંગે છે એ પણ જો ભેગું તૂટી જાય તો પછી મૂર્તિનો મતલબ રહેતો નથી. બહુ વર્ષો પહેલા હું મકરાણા ગયો ત્યારે એક મૂર્તિ તો મહાવીરની બનાવેલી હતી, 22 કે 28 ફૂટ લાંબી, એક જ પથ્થરમાંથી કાઢેલી 28 ફૂટ લાંબી મૂર્તિ. એને ઘડીને તૈયાર કરી, ઉપરથી પોલિશ કરી, પણ આ લોકો પલટી મારતા હતા, ફેરવતા હતા, એમાં જે પગનો ભાગ પાતળો હોય એથી મૂર્તિ તૂટી ગઈ. એટલે મૂર્તિ વર્ષો સુધી ત્યાં ત્યાં પડી રહી, કોઈને લઈ ગયું નહીં. પણ એક જગ્યાએ મૂર્તિ અત્યારે તમને જોવી હોય તો જોવા મળશે. મુંબઈમાં જે નેશનલ હાઈવે 8 એરપોર્ટ પર જાય છે તો એક હોટલની બહાર એ મૂર્તિ ઊભી છે, રોડ ઉપરથી દેખાય છે. કે હોટલવાળો શો પીસ તરીકે લઈ ગયો એને, બહાર મોટો રોડ ઉપરથી દેખાય છે. એમાં વળી લોકોએ પાછો એટલો બધો વાંધો ઉઠાવ્યો, એ મૂર્તિની સ્થિતિ તો તમે જુઓ, કદાચ મુંબઈ જાઓ તો જોવા મળશે. આપણો નેશનલ હાઈવે 8 નંબર જે અંદર જાય છે એરપોર્ટ સુધી છે, શાંતાક્રુઝ અને વચ્ચે હોટલ એક આવે, જતો આપણને જમણી બાજુ પડે. ક્યાંક જૈન મૂર્તિઓ તો બધી પાછી દિગંબર હોય, એટલે હોટલવાળાએ ઊભી તો કરી દીધી, પણ લોકોએ વાંધો ઉઠાવ્યો કે આ દિગંબર મૂર્તિ હોલની રોડ ઉપર મૂકી છે બરાબર નથી. એટલે તમે જોજો, આખી મૂર્તિ ખુલ્લી છે, આ કમરના નીચા ભાગ ઉપર એક આડું પતરું મારી દીધું છે. કેટલી બેહુદી સ્થિતિ થઈ આ મૂર્તિની, કારણ કે તૂટી ગઈ. એ ટોકડાના પૂરા ઘાસ સહન ન કરી શકી. એટલે ગુરુની જે કસોટી સહન કરી શકે એ શિષ્ય પરિપૂર્ણ મૂર્તિ થાય. હમણાં મહારાજશ્રી બહુ સરસ વાત કરી કે ભાઈ જ્યાં સ્વરૂપ, જેનું સ્વરૂપ વિરાજમાન છે પછી એ દેવ બને છે, એમાં કોઈ ભાવ ધાતુનો કે પથ્થરનો નથી રહેતો. એમ અમારા આ મૂર્તિનું ઉદાહરણ આપતા ગુરુદેવે કહ્યું છે કે જ્યારે મૂર્તિ બની ગયા પછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય પછી લોકો તો દંડવત કરે છે. પછી એવું નથી બનતું કે કોઈ મૂર્તિ માર્બલની હોય તો વધારે લોકો નમે અને સાદા પથ્થરની હોય તો ઓછા નમે, એવું બનતું નથી. પછી મૂર્તિ જ નથી રહેતી, પછી શ્રીહરિનું સ્વરૂપ બની જાય છે, બધાને માટે એક સરખું બની જાય છે. પણ એ ત્યારે જ બને જ્યારે શિલ્પીના પૂરેપૂરા કસોટીના ઘાસ સહન કરી શકે, એ સિવાય શક્ય નથી.
એટલે મારા ગુરુદેવ કે સહી કસોટી સુખ પામ્યા અપારું. ગુરુજીને જે કસોટી સહન કરી શકે એક સુખ પ્રાપ્ત કરી શકે. એટલે આ બધા સંતો ગુરુજીને એટલા માટે યાદ કરે છે. હું ઘણી વખત અમારા ભક્તોને પણ કહેતો હોઉં છું, કેટલીક વખત અમારા બધા સાધુ મંડળમાં પણ કહેતો હોઉં છું કે ભાઈ અમે જે છીએ તે એમાં માત્ર ગુરુની કૃપા જ છે. ગુરુની કૃપા બાદ કરી નાખવામાં આવે તો જેમ મીંડા આગળ એકડો ખસેડી નાખવામાં આવે એવી દશા થઈ જાય. એટલે આ જે કંઈ છે ગુરુની કૃપા છે. તો ગુરુ કૃપા મફતમાં તો કરતા નથી. અમારા ગુરુદેવે વાત કહ્યું છે કે કહે કુબેર દર્શાવું જોજન હોય હમાર, કે તન મન સેતી ધન લહું હમશે કછુ ન દુરાય. એહી વિધિ જહી અધિકાર ધાડ ધડ ગંભીર, દેખત હિ ભવ સિંધુતે તુરત લગાવું તીર. તીર એટલે કિનારો. જેના માટે મહત્વનું ગુરુથી કશું જ નથી, આ શરીર પણ નહીં, પોતાના આરાધ્ય કરતા કશું જ મહત્વનું નથી, એવા જીવને ગુરુદેવ કહે છે હું જોતાની સાથે જ સામે કિનારે પહોંચાડી દઉં છું, એને ભવસાગરમાં રઝળવું રખડવું પડતું નથી. આ ગુરુની કૃપા છે. અને આજે બહુ સરસ વાત કે આવા નવા વર્ષની અંદર જ્યારે દિવસો નવું વર્ષ પ્રારંભ થતું હોય ત્યારે આપણે બધા દેવ મંદિરમાં જઈએ છીએ, સંતોના દર્શન કરવા જઈએ છીએ, પણ અહીંયા તો આવો રૂડો પ્રસંગ, એમ આવી રૂડી કથા. અને હું માનું છું કે આ પ્રસંગે આ નવા વર્ષના પ્રથમ દિવસોમાં જેના કાને આ કથાના શબ્દો પડતા હશે એમનું વર્ષ જ નહીં આખું જીવન પાવન થઈ જાય, એમનું આખું જીવન સફળ થઈ ગયું. અને આ સમય ભાઈઓ બહેનો ખાસ કે બહુ કપરો છે. હવે શક્તિ પાવર, કોઈ પણ પ્રકારનો પાવર, મની પાવર, મસલ પાવર, કોઈ પણ પ્રકારનો પાવર આ સમયમાં સાહજિક છે, સરળ છે. પહેલા આપણે વાંચીએ તો રાજાઓને પણ કોઈ યુદ્ધ કલા શીખવી હોય, કોઈ વિદ્યા પ્રાપ્ત કરવી હોય કેટલું અઘરું હતું. 50 વર્ષ પહેલાં આપણી પાસે 5 રૂપિયા કોઈના ગજવામાંથી 10ની નોટ કે 100ની નોટ નીકળે ને તો લોકો એમ કહો 100 રૂપિયાની નોટ. હવે તો 1000ની નોટની કિંમત નથી રહી, એટલી સરળ થઈ ગઈ. એટલે શક્તિ સંપન્ન આપણે સરળતાપૂર્વક થઈ ગયા છીએ. પણ એમ કહેવાય છે કે જે એનર્જી પ્રોડક્ટ થાય, જે પેદા થાય, જે શક્તિ એ જો યોગ્ય કાર્યમાં ન વપરાય તો નિશ્ચિત માનજો કે કંઈક અપરાધ કરે, કંઈક દુષ્કર્મ કરે, કંઈક કુમાર્ગે જાય. અને અમે તો જોઈએ છીએ, ભક્તો તો બધા હોય છે, પણ એમાં જે ભક્તો બહુ ઘનિષ્ઠ રીતે ગુરુ સાથે જોડાયેલા છે, સંતો સાથે જોડાયેલા છે, જેમના બાળકો બહુ એ રીતે સંતો સાથે જોડાયેલા છે એમના બાળકો, અને જે લોકો માત્ર કહેવા પૂરતા ભક્ત છે એમના પરિવારના સંસ્કારોમાં ફરક દેખાય છે કે એમની શક્તિ કંઈક બીજે માર્ગે વપરાય છે. આ બાળકોની આ પરિવારની શક્તિ ધર્મ માર્ગે વપરાય છે એટલે એમને બીજું કંઈક કરવાનો અવકાશ નથી રહેતો. હું સ્વામીજી પણ ખૂબ વિદેશમાં જાય છે, હું પણ વિદેશ જાઉં છું. ઘણા મા બાપ કમ્પ્લેન કરે છે ત્યાં પરદેશમાં કે બાળકો ઘરમાં ધમાલ બહુ કરે છે, ભારતમાં આટલી બધી ધમાલ ઘરમાં બાળકો નથી કરતા. મેં કહું વાત સાચી છે કે બાળકો ઘરમાં ભારતમાં એટલા માટે ધમાલ નથી કરતા કે એમની એનર્જી શેરીમાં વેસ્ટ થઈ જાય, ફળિયામાં જાય, રમે, કૂદે, એટલે બધી એનર્જી પૂરી થઈ જાય, ઘરમાં ધમાલ ના કરે. તમારે તો બાળકોને શેરીમાં જવાની જગ્યા જ નહીં એટલે ઘરમાં જ એનર્જી સોફા ઉપર કે જ્યાં હોય તો કાઢે, પછી ક્યાં જાય? સ્વાભાવિક વાત છે કે જે શક્તિ પેદા થાય એને કંઈક ઇન્વેસ્ટ કરવી પડે, એને કંઈક રોકવી પડે. જો સન્માર્ગે રોકાય છે
તો ખોટા માર્ગે શક્તિને જવાનો કોઈ અવકાશ રહેતો જ નથી. અને જો સંદમાર્ગે નથી રોકાતી તો એ શક્તિ અનર્થ કરવાની છે. હું ઘણી વખત મારા શબ્દોમાં કહું છું, ભગવાને આપેલી શક્તિ, તમારે અર્જિત કરેલી શક્તિના ત્રણ ઉપયોગ, સાર્થક, નિરર્થક અને અનર્થક. સેવામાં, ધર્મમાં, પરોપકારમાં જે શક્તિ વપરાય છે સાર્થક છે, કારણ કે વવાય છે. એ કઈ ગણી થઈને પાછી આવવાની છે. ધર્મમાં તમારું તન, મન, ધન જે વપરાય તે બધું સાર્થક છે. માત્ર આપણે આપણા પરિવારના ભરણ પોષણમાં જેટલું વાપરીએ છીએ એ નિરર્થક છે, કારણ કે એમાંથી પાછું કશું આવવાનું નથી. અને એથી આગળ આપણી શક્તિ વ્યસનમાં, ફેશનમાં, દુરાચારમાં વપરાય એ અનર્થ છે. એટલે આ શક્તિને સાર્થક જો વાપરવામાં આવે, એનો સાર્થક ઉપયોગ થાય, તો વારંવાર આ સામર્થ્ય આપણને મળે. જ્યાં સુધી પરમપદ ન મળે ત્યાં સુધી આપણે આ સામર્થ્યને જાળવી રાખીએ, અને અનેક જન્મોમાં સામર્થ્ય મળે આપણને. એટલે આવો અવસર, આવો પ્રસંગ એ આપણા માટે બહુ જ ભાગ્યનો વિષય છે. એથી કહું તો મહાભાગ્યનો વિષય છે. ને જે દિવાળીના દિવસે તમે જો રોડ ઉપર, લોકો શહેરમાં ટ્રાફિક જામ કરે છે, તમે બધા અહીંયા સરસ આ સત્સંગને સાંભળો છો, ગુરુ મહારાજના દિવ્ય જીવનનું રસપાન કરો છો, અને સન્મુખ બેસીને સાંભળીએ આપણે કે આમ તો હમણાં સ્વામીજીએ કહ્યું કે જ્ઞાન સંપ્રદાય પંચમવેદની વાત કરી, અમારો આખો આ ગ્રંથ તત્વજ્ઞાનનો છે, અને પરમગુરુ જ્ઞાન ઉપર વધારે જોક આપે છે કે જ્ઞાન થાય ને આપણને, કશીક વસ્તુનું જ્ઞાન થાય પછી ગમે એવી સારી વસ્તુ હોય ને તો નફરત થાય. નથી, મેં જોક્સમાં ઘણી વખત અમારા બાળકો કહેતા હોય છે કે એક છોકરો હતો ભાદરવાના સમયમાં, એક લોટામાં સરસ બદામ ને પિસ્તા ને એવું સરસ દૂધપાક બનાવેલો એના શિક્ષક પાસે લઈ ગયો, અને સાહેબને કે લો સાહેબ દૂધપાક લાવ્યો છું. સાહેબે પીધો, એટલો ટેસ્ટી ને એટલો સરસ ખુશ ખુશ થઈ ગયા, બુદ્ધિયા આટલો સરસ દૂધપાક તું મારા માટે લાવ્યો, કેમનો તને આવો ભાવ થયો? ત્યાં કહ્યું તો દાદાનું શ્રાદ્ધ હતું અને કૂતરાએ મેં તપેલામાં મોં બોળી દીધું એટલે ફેંકી દેતા હતા, મને થયું લાવો સાહેબ માટે લઈ જાઉં. હે, પછી સાહેબનો પિત્તો ગયો, આવો દૂધપાક મને ખવડાવો કે છે, લઈને લોટો મારવા દળ, સાહેબ લોટો ના ફેંકી દેશો, ક્યાંક હું છાનો માનો જાજરા મૂકેલો તો એ જ લઈ આવ્યો છું. સાહેબને ઉલટી થાય કે રે, પછી ઘડીક પર જે દૂધપાકનો ટેસ્ટ હતો એ બધો, ક્યાંક સત્ય જાણ્યું કે આ કેવો આવ્યો છે. એટલે જ્ઞાન એવી વસ્તુ છે જે યથાર્થનો બોધ કરાવે, અને યથાર્થનો બોધ થયા પછી જુઓ કે ભાઈ અર્જુનને છેલ્લે યુદ્ધ માટે તૈયાર ક્યારે કર્યો શ્રી કૃષ્ણ? જ્યારે યથાર્થનો બોધ કર્યો કે તું જે માનું છે એવું નથી, ખરેખર તારું કર્તવ્ય શું છે વિચાર, એ યથાર્થનો બોધ. એટલે આપણા અમે પંચીકરણમાં માનીએ પાંચ, જેનું કારણ પૃથ્વી, વાયુ, જલ, અગ્નિ અને આકાશ, એ પાંચમાંથી જ આપણો સંસાર બન્યો છે, આપણી સૃષ્ટિ બની છે. એ પાંચમાંથી જ બીજા 84 તત્વો ક્રમશઃ બન્યા છે, અને બધું જ પાંચમાં છે. જે કે રૂપાળું દેખાય, સારું દેખાય, પણ બેઝ જુઓ તો મોહ ના રહે. આપણે બે જોઈએ કે ચાલો અમારા ગઢિયાના લોકો પહેલા શું, તારે કે ભાખરીની શાક ખાતા હતા, ઘઉંની ભાખરી બને ને શાક, અમારા છોકરા કે ના પીઝા જેવું ટેસ્ટી કંઈ નહીં. હવે બે જોઈએ તો મને લાગે સરખું છે. મેં વચ્ચે એક વખત વાંચ્યું હતું કે પીઝાનું જે પેદાશ ઇટલીમાં થઈ ગયા છે, ઇટાલીમાં, અને તે એવા સંજોગોમાં થયેલી કે જ્યારે ત્યાં એ યુરોપમાં ખાવાના ફાંફા હતા, ખોરાકની પુષ્કળ તંગી હતી, ત્યારે લોકો જે બ્રેડ બનાવેલી એ વધી પડી હતી, અથવા તો શાક બનાવેલું તે વધી પડ્યું, હવે ફેંકી દેવાય નહીં,
અને ઠંડુ કોઈને અપાય નહીં એટલે કંઈક બેજ બેનર પર પાથરીને થોડું ચીજ નાખીને આપ્યું તો લોકોને બહુ ટેસ્ટી લાગ્યું હતું કે હવે આ જ ખવડાવો. એટલે એઠવાડામાંથી પેદા થયેલી આ વસ્તુનો જન્મ ત્યાંથી થયો એમ કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ કે ભાઈ બેઝ તો ઘઉં છે. મોહ નાશ ક્યારે પામે? જ્યારે વાસ્તવિકતાને સમજીએ ત્યારે. અને એ વિષય જ્ઞાનનો છે, સત્સંગનો છે. અને હું તો વારંવાર કહું છું, સત્સંગ અનિવાર્ય છે. અને સરળમાં સરળ ઉપાય ધર્મગ્રંથ દૂધ જેવો છે અને સત્સંગ ઘી જેવું છે. દૂધમાં ઘી સમાયેલું છે પણ એને દહીં બનાવવું પડે, એને વલવવું પડે, એમાંથી માખણ છૂટું પાડવું પડે, પછી એને ઘી બનાવવું પડે. એ કામ સંતો કરે, આપણે સીધું ઘી લેવું શું ખોટું? એ મેળવવાનું વલવવાનું જે કામ છે એ સંતો કરે, આપણે સીધું ઘી મળે છે. અને દૂધમાં ભલે ઘી છે પણ દૂધમાં દિવેટ બોળીને પ્રગટાવી ના શકાય. એમાંથી ઘી જુદું પડ્યા પછી દિવેટ પ્રગટી શકે, દૂધમાંથી સીધી ના પ્રગટી શકે. એટલે સત્સંગ ઘી જેવો છે, એમાંથી જ આપણને પ્રકાશ મળે. તો આ પર્વ બહુ અદ્ભુત છે. સ્વામીજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આવા આયોજનો દ્વારા કે આપણને મોટો પરોપકાર છે. ધ્યાન રાખજો, હું તો ઘણા ઘણા લોકો કહે છે કે સાધુ સંતોને કેટલું પુણ્યકથા કરવાનું, તો હું તમને કહું કે તમારે અહીંયા વડોદરામાં વિશ્વામિત્રી ચોમાસામાં ભરપૂર જતી હોય, બે કાંઠે પાણી હોય અને કોઈ માણસ તણાતો તણાતો જતો હોય, એને તમે એક નાનું દોરડું નાખો અને બહાર કાઢો, તમને કેટલું પુણ્ય લાગે? એક જિંદગી બચે. એમ સંસાર પ્રવાહમાં વહેતા અનેક જીવોને ખેંચીને બહાર કાઢવાનું કામ સંતો કરે છે, એટલે એમનું પુણ્યની તો કોઈ વાત જ ના થાય. એમનું કાર્ય આવું છે, એટલે એમને તો આમે ભગવાન મળે કે આટલું બધું પુણ્યનું કાર્ય કરે છે કે ભવસાગરમાં તણાતા અનેક જીવોને પકડી પકડીને સત્સંગનું દોર નાખીને ખેંચી લાવે છે કિનારે, અને એને સંસાર સમુદ્ર તણી જતા બચાવે છે. અને એટલા માટે એવા સંતો વંદનીય છે. એટલા માટે હું ઘણી વખત કહું, સંતો પાસે શું છે? આમ તો ત્યાગ. સંતોની મોટામાં મોટી મૂડી છે ત્યાગ. અને આપણે તો ત્યાગની જ પૂજા થાય છે. કદાચ અનિલ અંબાણી સાથે કોઈ ફોટો પડાવવાની ઈચ્છા રાખે પણ એને પગે લાગવાની ઈચ્છા તો ના જ કરે. એને કે ખરા મળે તો મારે ઘેર આવજો, પણ મારે ઘેર પધરામણી કરજો એવું તો ના જ કહે. કે પધરામણી એટલે પધારો. પધારોનો મતલબ શું છે? પદ ધારો. પદ એટલે તમારો પગ અમારા ઘરમાં મૂકો, એ પગનું મહત્વ છે. પધારોનો મતલબ પદ ધારો, એમાંથી પધારો શબ્દ બન્યો. કે આપનો ચરણ અમારા ઘરમાં મૂકો જેથી અમારું ઘર પાવન થાય. તો એવું શું છે સંતોમાં? ત્યાગ. ત્યાગમાંથી તપશ્ચર્ય આવે, ત્યાગમાંથી જ જ્ઞાન આવે કે કશું ત્યાગે તો આમ મળે. એ ત્યાગી ભાવના એ સંતોની વિશેષતા છે. અને એવા બધા સંતો અનેક જીવોને સંસારમાંથી તારવાનું કાર્ય કરે છે, એ બધા વંદનીય છે. જેમને સ્મૃતિમાં ઉત્સવ ઉજવાયો છે એવા મહાપુરુષને પણ હું વંદન કરું છું. આ સંતો બધાને પણ આદરપૂર્વક વંદન કરું છું. અને આપ સૌને આ નવા વર્ષની શુભેચ્છા આપી મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સત્કેવલ સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષપદની જવાબદારી હોય, સારસા પીઠના પોતે અધિપતિ હોય, નૂતન વર્ષના નવલા દિવસો હોય ત્યારે એમની વ્યસ્ત